गुड मॉर्निंग विद्यार्थियों, धोरण पांच विषय गुजराती पाठ चार सुंदर सुंदर ऋतु गीतनो अंक बनावो प्रवृत्ति छे। आ एक जातनी प्रवृत्ति करवानी छे। तो जुओ हवे हूँ ए ऋतु गीतना हूँ वाँचू छू, वाक्यो ए तमारे बराबर सांभरवाना छे। ऋतुओ केटली छे? छ। तो पहली शरद, बीजी हेमंत, त्रीजी शिशिर, चौथी वसंत, पांचमी ग्रीष्म, छठी वर्षा। तो आ छ ऋतुओ छे। तो पहली ऋतु छे शरद। तो हूँ वाँचू छू, बराबर सांभळजो, અને નોટમાં પણ તમારે સારા અક્ષરે લખવાની છે, વિડીયો ખોલીને સાંભળવાનું અને લખવાનું છે। શરદ શિશુએ વાદળા ગયા, જળ નદી તણા નીતરતા થયા, ગગનથી સુધા ચંદ્રની જારી, રસ ભરી રમે રાસ ગુજરી। હવે હવે આપણે આવ્યા હેમંત। હેમંતમાં કોમળ સૂર્યતા, વૃક્ષોમય વાયુ કરે વિલાપ, જળે નિશાળે હિમભૂમિ ખોળે, લીલા તૃણે ઝાકળ બિંદુ ડોલે। હવે ત્રીજી આયા, બરાબર સાંભળજો હો છોકરાઓ। શિશિર વાયુ શીતળ સુસવે, તરુ તણા થડથી રસ કે જવે, ખરત પાન રહ્યા બસ ડાળકા, સભર ધાન્ય થકી સુતા ખળા। હવે આપણે આયા ચોથી, વસંત ઋતુ। કઈ આયા આપણે હવે? વસંત ઋતુ। ખીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે, ગીતા ફરે બ્રહ્મર, કોકિલ નાદ લહેકે, ઉડે સુગંધ કણ, પુષ્પ તણા રસોના, આગા સુણાય ગગને સ્વર સારસોના। હવે પાંચમી આયા ગ્રીષ્મ। આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો। ઉનાળામાં શું લાગે આપણને? ગરમી લાગે છે, બહુ જ ગરમી લાગે। વા વૈસાખી પ્રબળ વહતા, ઉડતી અગ્નિ જાળો, ઢોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની, પાણી ડૂબક્યા સજળ સરિતાઓ, થઈ વારી સૂની। હવે આપણે આયા છ વર્ષા। વર્ષા એટલે વરસાદ ઋતુ હોય તો ગમે જ બધાને, વરસાદમાં નાહવું ગમે, ભીના થવું ગમે, છબછબિયા કરવા ગમે, પછી કાગળની હોળી બનાવીને અને પાણીમાં તરતી મૂકવાનું પણ ગમે આપણને। ચડી આવ્યા ક્યાંથી દળ, પળ દળો વાદળ તણા, કરે ઈશાને સી ઝબક, ઝપકી બીજ રમણા, પડ્યા પામી ધોધો, જળપળ થઈ ધન્ય ધરણી, હશે વર્ષા શોભા શુભનભ વિશે મેઘધનુની। હવે આ લખ્યું છે કોને? ઉમાશંકર જોશીએ। કોણે લખ્યું છે? ઉમાશંકર જોશીએ। હવે વિવિધ ઋતુઓના ગીત ભેગા। કોકિલ કહેતો ટહુકા પાડી, વસંત આવી, ફૂલ ખીલ્યા છે ડાળી ડાળી, વસંત આવી, આંબા ડાળે મંજરી ડોલે, વસંત આવી, બાગ બચી છે ભમરા બોલે, વસંત આવી, ધરતી માટી મેકી, વસંત આવી, ગાતા પંખી ચેકી, વસંત આવી, વસંત આવી, કુમળ ફૂટે ડાળે ડાળે, કૂંપણ ફૂટે ડાળે ડાળે, વસંત આવી, સૌ બાળકને ગાલે, વસંત આવી। એ કોણે લખ્યું છે? નટવર પટેલે। કોણે લખ્યું છે?
નટવર પટેલે લખી છે. તો જુઓ હવે આગળ, હવે આ બધા છે તમારે મેં કે હું બોલીને આ બધા ઋતુઓ વિશે જે વાક્ય બધા બોલી અને આ વિવિધ ઋતુઓનું ગીત પણ છેલ્લે મેં બોલી એ બધું તમારે સારા અક્ષરે વિડીયો ખોલવાનો અને વિડીયો ખોલીને એક એક લીટી સાંભળતું જવાનું અને તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે. આ પ્રવૃત્તિ છે. આપણો પાઠ અહીંયા પૂરો થયો છે, પાઠ 4 પૂરો થઈ ગયો છે, એટલે હવે આપણે આ પ્રવૃત્તિ છેલ્લી છે એ તમારે સુંદર અક્ષરે લખી અને આવી રીતે બીજા ગીતો પણ તમને આવા આવડતા હોય તો તમારે જાતે મોઢે કરીને લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી.